નમસ્કાર મિત્રો, ચલો આપણે આજે સિનિયર કેજીમાં કયો વિષય ભણવાનો છે? ગણિત. કયો વિષય ભણવાનો છે? ગણિત. ગણિત વિષય ભણીશું ને આપણે? ગણિત વિષયમાં આપણે ગયા વખતે શું ભણ્યા હતા થોડું યાદ કરી લઈએ. બરાબર, ગયા વિડીયોમાં આપણે જે ભણ્યા હતા ને એ થોડું યાદ કરી લઈએ. જો ગયા વખતે આપણે ભણ્યા હતા લાંબુ ટૂંકું, એટલે કે બે વસ્તુ હોય એમાંથી કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે. જે વસ્તુ લાંબી હોય એના માટે આપણે શું કરવાનું હતું? આવી સાચાની નિશાની. અને જે વસ્તુ ટૂંકી હોય એના માટે શું કરવાનું હતું? આવું ખોટું. તો ચલો, આ બંનેમાંથી લાંબી વસ્તુ કઈ છે? આ કેળા. હા, કેળા. આને ચલો આના ઉપર શું કરીશું? સાચું. ચલો હવે લાંબુ ટૂંકું આ રીતે યાદ આવી ગયું કે કોઈ બી લાંબી વસ્તુ હોય, લાંબી ફૂટપટ્ટી, નાની ફૂટપટ્ટી, લાંબી સ્ત્રી, નીચી સ્ત્રી. બરાબર. તો ચલો હવે એ પછી ભણ્યા હતા આપણે ઊંચું નીચું. ઊંચું નીચુંમાં આપણે શું ભણ્યા હતા કે ભાઈ લાંબી ડોકવાળું જીરાફ અને નાનું હરણ. હરણની ડોક, હરણ કેવું હોય? જીરાફ જેવું દેખાતું હોય, ટપકા ટપકા વાળું હોય, પણ જીરાફ કેવું હોય? દેખાવમાં લાંબી ડોકવાળું, લાંબું. અને હરણ કેવું હોય? એના પ્રમાણમાં નીચું. બરાબર. જો અહીંયા હું તમને બતાવું, ઊંચું નીચું, આ પતક છે અને આ શામરૂક છે. શામરૂક પક્ષીઓમાં સૌથી ઊંચું પક્ષી હોય છે અને આ પતક કેવું છે? નીચું. તો ઊંચું અને નીચું, ઊંચા માટે શું કરવાનું હતું? સાચું. અને નીચા માટે ખોટું. તો ચલો આ બંનેમાંથી ઊંચી વસ્તુ કઈ છે? બંને પક્ષીઓમાંથી ઊંચું પક્ષી કયું છે મને કહો. જોઈ બોલો બોલો, આ પક્ષી ઊંચું છે કે આ પક્ષી? આ આ. તો આમાં આપણે શું કરવાનું? આવું સાચું. તો ચલો આપણે આમાં સાચું કરીએ. જે પક્ષી ઊંચું હોય એમાં સાચું અને જે પક્ષી નીચું છે એમાં શું કરવાનું છે? આવું ખોટું. તો ચલો આપણે આમાં ખોટું કરીએ. બરાબર. ચલો હવે એ પછી આપણે ભણ્યા હતા ભારે હલકું. મેં તમને ખબર છે કીધું હતું કે એક કિલો બટેકા હોય અને એક થેલીમાં આટલા બધા કિલો મમરા ભર્યા હોય, પણ મમરા દેખાવમાં વધારે હોય અને કિલો બટેકા દેખાવમાં ઓછા હોય, પણ ભારે વસ્તુ કઈ હોય? બટાકા. અને મમરા ભલે વધારે દેખાતા હોય પણ તે હોય હલકા. બરાબર. હાથી ભાઈ કેવા હોય? મોટા મોટા પાડા, હે ને, જાડા પાડા. અને એ કેવા હોય? ભારે. અને એના પ્રમાણમાં કૂતરું કેવું હોય? હલકું. હાથી ભાઈ કેવા હોય? ભારે. અને કૂતરું કેવું હોય? હલકું. જો અહીંયા મેં ભારે હલકુંમાં અહીંયા આપેલ છે, જો આ હાથી ભાઈ છે અને અહીંયા મેં બિલાડી દોરી છે. જો હવે આ બંનેમાંથી કઈ વસ્તુ ભારે હોય મને કહો. જોઈ ચલો, શેમાં સાચું કરું? આમાં સાચું કરું કે આમાં સાચું કરું? આમાં કરું. આમાં કે આમાં? હા, કારણ કે આ વસ્તુ હલકી છે અને આ વસ્તુ ભારે છે. ભારે વસ્તુ માટે શું કરીશું? સાચું. તો હાથી ભાઈ કેવા છે વજનમાં? ભારે. એટલે એના માટે આપણે સાચું કરીશું. અને હાથીના પ્રમાણમાં બિલાડી બેન કેવા છે? હલકા, હે ને. હાથી ભાઈ તો કેટલા મોટા મોટા હોય, તો પછી બિલાડી કે એની સામે બહુ જ હલકી કહેવાય ને. તો એના માટે આપણે આવું ખોટું કરીશું. ચલો કરી દઈએ ખોટું. ચલો એ પછી આપણે શીખ્યા હતા અંદર બહાર. શું શીખ્યા હતા? અંદર બહાર. અંદર બહારમાં આપણે શું શીખ્યા હતા કે એક મોટી ફ્રૂટની ટોપલી હતી અને એની અંદર ઘણા બધા ફ્રૂટ ભર્યા હતા, પણ એક સફરજન નીચે હતું. તો સફરજન ફ્રૂટની અંદર જે ટોપલીની અંદર હતું એ અંદર કહેવાય, અને જે બહાર રગડી ગયું, જે સફરજન જમીન ઉપર હતું, એને આપણે બહાર કહેવાય. તો અંદર અને બહાર
એની આપણે સમજ આપી હતી ને. જુઓ હું તમને અહીંયા ચિત્ર દ્વારા પણ સમજાવું છું કે અહીંયા છે ઉંદરનો દર અને આ ઉંદરનો દર છે એ ઉંદરભાઈ ક્યાં છે દરની અંદર છે ને. તો ઉંદરભાઈ દરની અંદર છે અને આ ઉંદર ક્યાં છે દરની બહાર. તો ભાઈ અંદર અને બહારની સમજમાં આપણે સાચું ક્યારે કરવાનું અને ખોટું ક્યાં કરવાનું. ચલો અંદર માટે શું કરવાનું છે બોલો બોલો સાચું કરીશું કે ખોટું. આવું કરું કે આવું આવું કરું અને શું કહેવાય સાચું. તો અંદર માટે સાચું અને બહાર હોય એના માટે શું કરીશું ખોટું. એટલે કે આવું ખોટું. તો જે જ્યાં ઉંદર હોય બહાર છે ત્યાં એની સામે આપણે શું કરવાનું છે આવું ખોટાની નિશાની. બરાબર. તો આ હતું આપણું પુનરાવર્તન. હવે આજે આપણે શીખીશું ઉપર નીચે. શું શીખીશું ઉપર નીચે. કોઈ પણ વસ્તુ ઉપર નીચે શીખવા માટે આપણે તો પહેલા આપણને સમજ હોવી જોઈએ કે ઉપર એટલે શું. ધારો કે તમારું ઘર છે, ઘરની ઉપર ધાબું છે, તો ધાબા ઉપર તમે ઊભા હો અને મમ્મી નીચે ઊભી હો તો તમને ખબર પડે ને કે હું ઉપર છું અને મમ્મી નીચે છે. બરાબર. તો આવી રીતે ઉપર અને નીચે હું તમને ચિત્ર દ્વારા અહીંયા સમજાવું છું. જુઓ અહીંયા એક ઝાડ છે અને ઝાડની ઉપર શું છે મને કહો. જોઈ કઈક પક્ષી જેવું દેખાય છે. આ ઝાડ છે અને ઝાડની ઉપર શું છે જુઓ ભાઈ. ઝાડની ઉપર એક પોપટ છે. ઝાડની ઉપર બરાબર. અને આ આ શું છે ઉંદર. એ ક્યાં છે ઝાડની ઉપર છે કે ઝાડની નીચે બોલો જોઈ. હા આ ઝાડની ઉપર છે અને આ ઝાડની નીચે છે. તો આપણે શું કરવાનું છે ઉપર માટે સાચું. ઉપર માટે કેવી નિશાની કરીશું સાચું અને નીચા માટે ખોટું. બરાબર. તો ભાઈ જુઓ આ પોપટ ક્યાં છે ઝાડની ઉપર. તો આપણે એમાં શું કરીશું સાચું અને ઉંદર ક્યાં છે ઝાડની નીચે. તો આપણે ત્યાં શું કરીશું ખોટું. કેવું કરીશું આવું કે આવું આવું ને. તો ચલો આપણે આમાં ખોટાની નિશાની કરીએ. ચલો ખોટું. બરાબર. ચલો હવે એ આ એક છોડ છે. તમારા ઘરે ગુલાબનો છોડ પછી નાના નાના બીજા નાના છોડ હોય છે ને જમીનમાં ઉગેલા, તુલસીનો પણ છોડ હોય. બરાબર. તો આ એક છોડ છે અને એના ઉપર શું છે જુઓ જોઈ એક મસ્ત મજાનું રંગબેરંગી પતંગિયું. તમે બધાએ પતંગિયું જોયું છે ને. હા તો જુઓ આ રહ્યું પતંગિયું. આ એક ફૂલ ઉપર બેઠું છે. પતંગિયું ક્યાં બેઠું છે ફૂલની ઉપર. અને અહીંયા શું છે એની બાજુમાં આણો ફ્રેન્ડનો આણો તમે ભણ્યા છો ને. તો આ છે નાગ પાપા હે ને. તો આ શું છે સાપ. તો એ ક્યાં છે છોડની નીચે. ક્યાં છે શું છે છોડની નીચે. તો ભાઈ ફૂલની જોડે શું છે છોડની ઉપર એક ફૂલ છે અને ફૂલની ઉપર એક પતંગિયું છે અને છોડની નીચે એક સાપ છે. તો આપણે ઉપર માટે શું કરવાનું છે સાચું કે ખોટું. ચલો આવી નિશાની કરશું કે આવી. આને શું કહેવાય સાચું અને આને ખોટું. તો આપણે ઉપર માટે શું કરવાનું છે સાચું એટલે કે આવું સાચું કરવાનું છે. બરાબર. ચલો હવે આપણે આમાં સાચાની નિશાની કરીએ. કોઈએ પણ ખોટું નહીં કરવાનું. હા બરાબર નિશાની જોવાની અને બરાબર ચોરસમાં નિશાની કરવાની. ચલો આ સાત છોડની નીચે છે એટલે એના માટે આપણે શું કરીશું ખોટું. શું કરીશું આવું ખોટું. બરાબર. નીચા માટે ખોટું કરવાનું છે. ચલો આ એક ટેબલ છે અને ટેબલની ઉપર શું છે જુઓ જોઈ. હા ટેબલની ઉપર એક સફરજન છે. શું છે ટેબલની ઉપર. તો ટેબલની ઉપર સફરજન છે તો એના માટે આપણે કેવી નિશાની કરીશું કહો જોઈ મને. સાચું કરીશું કે ખોટું બોલો બોલો. સાચું કરીશું કે ખોટું. આવું નિશાની કરવાની કે આવી નિશાની. સાચું કરીશું
तो चलो આમાંથી આ કરું કે આ આ આ તો આને શું કહેવાય સાચું બરાબર તો ચલો ઉપર માટે આપણે કરીશું સાચું અને ટેબલ ની નીચે શું છે બોલ ટેબલ હોય એની નીચે બોલ છે તો ટેબલ ની નીચે બોલ છે તો એના માટે આપણે શું કરીશું ખોટું તો આપણે એના માટે કર્યું ખોટું ચલો હવે અહીંયા એક ટેબલ છે ડાઇનિંગ ટેબલ બરાબર જેમાં આપણે રસોડામાં આપણે કામ કરતા હોય ત્યારે ડાઇનિંગ ટેબલ હોય ને એમાં તો ચલો ટેબલ ઉપર એક વાટકો છે ટેબલ ની ઉપર એક વાટકો છે અને ટેબલ ની નીચે એક વાટકી અને ગ્લાસ છે તો ઉપર શું છે મને કો જોઈ વાટકો હે ને તો ભઈ વાટકો ક્યાં છે ટેબલ ની ઉપર ક્યાં છે ટેબલ ની ઉપર તો ટેબલ ની ઉપર છે એના માટે આપણે શું કરીશું ઉપર વસ્તુ હોય એના માટે આપણે શું કરીએ છીએ સાચું કેવી નિશાની કરશું સાચું શું કરીશું બોલો જોઈ આવી નિશાની કે આવી નિશાની આવી આવી તો આને શું કહેવાય સાચું તો ઉપર નિશાની હોય એના માટે ઉપર વસ્તુ માટે આપણે આવું સાચું કરવાનું છે બરાબર અને ટેબલ ની નીચે જો આ ટેબલ છે એની નીચે ગ્લાસ અને વાટકી પડી છે તો એના માટે આપણે શું કરીશું ખોટું તો આવી નિશાની એને શું કહેવાય ખોટું જે વસ્તુ નીચે છે એના માટે આપણે શું કરવાનું છે ખોટું બરાબર તો ઉપર નીચેની સમજણ બરાબર પડી ગઈ ને તમને બધાને બરાબર હવે આપણે શીખીશું નજીક અને દૂર શું શીખીશું નજીક અને દૂર કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય એટલે કે આપણાથી નજીક હોય તેને શું કહેવાય નજીક અને કોઈ પણ વસ્તુ આપણાથી દૂર હોય દૂર દૂર બરાબર તો એને શું કહેવાય દૂર જો ધારો કે હું અહીંયા ઊભી છું અને મારી જોડે એક બાળક ઊભું છે તો એ મારી નજીક કહેવાય અને મારાથી થોડાક બહુ દૂર ઊભું છે તો તે બાળક કેવું કહેવાશે દૂર બરાબર મારી પર નજીક હોય એને જો હું બોર્ડની નજીક છું હું બોર્ડની નજીક છું અને હું બારીથી દૂર છું અહીંયા રૂમમાં એક બારી છે તો હું બારીથી દૂર છું અને હું બોર્ડથી નજીક છું મારી પાસે આ બોર્ડ છે એની નજીક ઊભી છું ને હું તો આને શું કહેવાય બોર્ડથી નજીક અને નજીક માટે આપણે શું કરવાનું છે સાચું ચલો નજીક માટે શું કરીશું આપણે નજીક માટે સાચું અને કોઈ બી વસ્તુ દૂર હોય તો દૂર માટે શું કરીશું ખોટું શું કરીશું દૂર માટે ખોટું તો ચલો આ એક ઘર છે ઝાડ છે ઝાડની નજીક ઘર છે અને ઘરની નજીક શું છે જુઓ જોઈ અહીંયા મેં કેટલી બિલાડી દોરી છે એક બે બરાબર જુઓ આ અહીંયા મેં ઘર દોરેલું છે અહીંયા પણ ઘર છે ઝાડ છે અને બે બિલાડી દોરી છે પણ નજીક બિલાડી કઈ છે ઘરની નજીક કોણ બી કઈ બિલાડી છે મને કો જોઈ આ બિલાડી કે આ બિલાડી તો આ બિલાડીમાં આપણે શું કરવાનું સાચું કે ખોટું સાચું કરીશું ને હા તો આપણે આના માટે શું કરીશું આવું સાચું ઘરની નજીક જેમ હું બોર્ડની નજીક છું એમ આ બિલાડી પણ ઘરની નજીક છે તો એના માટે આપણે શું કરીશું સાચું અને આ બિલાડી આ ઘરથી ઘણી બધી દૂર છે આ ઘરથી પણ દૂર છે તો આ બિલાડી રસ્તા ઉપર છે હે ને અને આ બિલાડી તો ઘરથી નજીક છે તો દૂર
નો લાડવો છે, ગણપતિ દાદા ને ચડાવીએ ને પ્રસાદ માં, એવો લાડવો છે. મેં આ કીડી છે ને એ લાડવો ખાવા જાય છે. જો પાછળ બીજી કીડી ખાવા આવે જ છે, બરાબર? પણ આ લાડવાની નજીક કઈ કીડી છે મને કો જોઈ, આ કીડી કે આ કીડી? બોલો, આ કીડી લાડવાની નજીક છે કે આ કીડી? હા, આ કીડી છે ને, તો આ કીડી લાડવાની નજીક છે. તો આપણે આ ચોરસમાં આપણે શું કરવાનું છે? સાચું કરીશું કે ખોટું? આવું સાચું કરીશું કે ખોટું? બોલો, સાચું કરીશું ને, તો કેવું કરીશું? આવું કે આવું? આવું. તો ચલો આપણે આમાં સાચું કરીએ. હા, આ નજીક છે એટલે એના માટે આપણે સાચું કર્યું. અને આ કીડી કેવી છે? દૂર. તો એના માટે આપણે શું કર્યું? શું કરીશું? ખોટું. ચલો, આ શું છે? એક ટીવી છે. અને ટીવીની નજીક આ ટીવી છે, એની આગળ આ રૂમ છે. આ રૂમ છે, બરાબર? આ રૂમની આગળ એક ટીવી છે અને અહીંયા રમકડા પડ્યા છે. અહીંયા પણ ઢીંગલી છે, અહીંયા પણ ઢીંગલી અને દડો છે. પણ આ ઢીંગલી ટીવીની નજીક છે અને આ દૂર છે. તો નજીક માટે શું કરીશું? સાચું. શું કરીશું? સાચું. અને દૂર રમકડા પડ્યા છે એના માટે શું કરીશું? ખોટું. આ ટીવીની નજીક રમકડું છે અને આ ટીવીની દૂર છે. તો આના માટે શું કરીશું? ખોટું. તો ચલો આપણે આના માટે ખોટું કરીએ, બરાબર? તો ચલો બાળ મિત્રો, તમારે ઉપર ઉપર નીચે અને નજીક દૂર એ બંને માટે તમારે આ તમારે અત્યારે મેં શીખવાડ્યું ને એ તમારે તમારી સ્વાધ્યાય પોથી જે છે આ સિનિયરની આવી અંકલેખનની જે ચોપડી છે, બરાબર? અંકલેખનની આવી ચોપડી, એ ચોપડીમાં તમારે ઉપર નીચે પાના નંબર 7 છે એમાં તમારે સાચું ખોટું કરવાનું છે, બરાબર? અને આ પાના નંબર 8 છે એમાં નજીક અને દૂર જે મેં અત્યારે ચલાવ્યું ને નજીક અને દૂર, એ પાના નંબર 8 માં તમારે આ ખાનામાં ઉપર નીચે કરવાનું છે, બરાબર? આ તમારું હોમવર્ક છે. ચલો હવે હું તમારા આકારો તમને યાદ દેવડાવીશ, કારણ કે આવતા વખતે જ્યારે હું ચલાવીશ ત્યારે હું ચોપડીમાં ચલાવવાની છું, બરાબર? તો ચલો એ માટે આપણે હું તમને આકારો યાદ દેવડાવી દઉં. ચલો, બંગડી કેવી હોય બોલો જોઈ. ચલો, આ બંગડી કેવી છે મને કહો જોઈ. ગોળ ગોળ હે ને. પછી તમે દડો રમો છો ને, તો દડો કેવો હોય? દડો કેવો હોય? ગોળ ગોળ. પછી લાડુ કેવો હોય? ગોળ ગોળ. તો એ આને આ કેવો આકાર કહેવાય? ગોળ. પછી આ કેવો આકાર કહેવાય? ચોરસ. પછી આ કેવો આકાર છે? લંબચોરસ. કેવો આકાર છે? લંબચોરસ. અને આ તમે સમોસું ખાવ છો ને, સમોસું ખાવ છો, સેન્ડવિચ ખાવ છો હે ને, પીઝા ખાવ છો, તો એ બધાનો આકાર કેવો હોય છે? ત્રિકોણ. કેવો હોય છે? ત્રિકોણ. તો આ આકારો તમારે યાદ કરીને રાખવાના છે અને મેં આપેલું હોમવર્ક તમારે કરવાનું છે. ત્યાં સુધી આવજો.